नमस्कार विद्यार्थी मित्रों, यूनिटी पब्लिक स्कूल माथी हूँ तमारा नीता दीदी। आज तमने भणावीश धोरण चार नू गणित। जो आपणे भणता था प्रकरण नंबर 11 घड़िया अने भांगाकार, एमां आपणे भाग एक अने भाग बे जोयो। हवे आपणे भणीशुं भाग त्रण। भाग त्रण मां बाळको अने तेना दादाजी। बाळको ने तेना दादाजी, जुओ राशि सीमा मृदुल रोहित अने लोकेश तेमना दादाजी पासे मेळामां जवा माटे पैसा माग्या। शुं कीधुं? मारी पासे मारा खिच्चामां 70 रूपिया छे, मने जणावो हुं केवी रीते तेमने सरखा भागे वेची शकुं। जो तमे साचा हशो तो आ पैसा तमने मळशे। दादाजी शुं कहे छे કે મારી પાસે, તમારે મેળામાં જવું છે તો મારી પાસે ખીચ્ચામાં કેટલા રૂપિયા છે? 70 રૂપિયા। અને તમે ત્રણેય મને જણાવો કે હું તમને કેવી રીતે સરખા ભાગે આ રૂપિયા વેચી શકું। કેટલા છે? 4 છે। રાશિ સીમા મૃદુલ રોહિત અને લોકેશ કેટલા થયા? 5। 5 તો કેવી રીતે વેચી શકું? જો તમે સાચા હશો તો આ પૈસા તમારા। હવે પહેલી રીત કોણ શરૂ કરે છે? રાશિ। રાશિ કેવી રીતે ભાગાકાર કરે છે? સીમાએ થોડી વાર વિચાર કર્યો અને કહ્યું, અમને ખબર કેવી રીતે 70/5 થાય। સીમાએ લખવાનું શરૂ કર્યું। હવે રાશિ અને સીમા બંને મળીને દાખલો ગણે છે। શું કરે છે? દાખલો ગણે છે। હવે કોણે લખવાનું શરૂ કર્યું? સીમાએ। તો એણે પહેલાં લખ્યા 70/5। પહેલાં હું દરેકને 10 રૂપિયા આપીશ। તેણે શું કીધું? એ પહેલાં દરેકને કેટલા રૂપિયા આપશે? 10 રૂપિયા। તો 5/10 એટલે 5 × 10 = 50, એટલે 5 × 10 = 50 રૂપિયા વેચ્યા। તો 70 માંથી 50 નો બાદ બાકી કરી, 0 માંથી 0 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2, હજુ મારી પાસે 20 રૂપિયા વધ્યા। અને શું કીધું? હજુ મારી પાસે કેટલા રૂપિયા વધ્યા? 20 રૂપિયા। હવે જુઓ, એની પાસે 20 રૂપિયા વધ્યા તો શું કર્યું તેણે? રાશિએ તેને આ રીત પૂર્ણ કર્યું, તેને આ રીતે પૂર્ણ કર્યું અને કહ્યું। રાશિએ કઈ રીતે પૂર્ણ કર્યું? જુઓ, રાશિએ હવે 20 રૂપિયા વધ્યા તો 5 એકાનો ઘડ્યો 20 સુધી બોલ્યો। ક્યાં સુધી બોલ્યો? 20 સુધી। તો 5 × 20 તો 20 માંથી 20 જાય તો 0 જ આવે, એટલે 10 + 4 તો દરેક બાળકને કેટલા રૂપિયા મળ્યા હશે? 14। કેટલા રૂપિયા મળ્યા હશે? 14। એવી જ રીતે બીજી રીત, મૃદુલ અને લોકેશ 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે। લોકેશે કહ્યું, પહેલાં હું દરેકને 5 આપું છું। લોકેશે શું કર્યું કે હું પહેલાં દરેકને શું આપું છું? 5 આપું છું। તો લોકેશે શું કર્યું? 5 × 5 = 25, ને 25 નો 70 માંથી બાદ બાકી કરી, 0 માંથી 5 ન જાય તો અહીં શું કર્યું? 10 કો લીધો, 10 માંથી 5 જાય તો 5, અહીંયા એક ઓછો કર્યો, 6 માંથી 2 જાય તો 4, તો વધ્યા 45 રૂપિયા। હવે એણે શું કર્યું? દરેકને 5 5 આપ્યા એટલે 25 વેચ્યા, પછી મેં દરેકને 6 6 વધારે આપ્યા, હવે એણે શું કર્યું? બધાને 6 6 આપ્યા તો 5 6 30, 45 માંથી 30 ગયા તો વધ્યા 15। હવે આપણને પૂર્ણ કરવાનું કીધું છે તો આપણે શું કરીશું? આ કેટલા રૂપિયા થયા? 6 + 5 = 11, અને 15 રૂપિયા વધ્યા છે તો 5 એકાનો ઘડ્યો આપણે 15 સુધી બોલીશું, તો 5 × 13 = 15, અહીંયા 15 વધ્યા હતા ને, હા, તો 5 × 13 = 15 આવશે 0। હવે ગણો તો આ જોઈએ, 5 + 6 = 11, 11 × 3 = 14, તો બીજી રીતે પણ દરેક બાળકને કેટલા રૂપિયા મળશે? 14 જ મળશે। કેટલા મળશે? 14। હવે શું કહે છે? તમારો જવાબ ચકાસો। કેવી રીતે આપણો જવાબ આપણે ચકાસવાનો છે? તે કહે છે, તમારો જવાબ ચકાસો। હવે તમે ભાગાકાર કર્યો છે, એની અંદર આપણે જવાબ ચકાસવો હોય તો આ રીતે આપણો જવાબ ચકાસી શકાય કે 14 × 5 તો 70 આવવા જોઈએ, 5 × 20 = 0, વધી 2, 5 × 5 = 2, 7, તો આ 70 રૂપિયા આપણે આવ્યા 70 રૂપિયા।
હવે આપણો જવાબ કેવો છે? સાચો છે. ભાંગાકાર કરેલો દાખલો જવાબ અને ભાંગ્યા જે આપણને આપ્યા છે એનો બે બંનેનો ગુણાકાર કરવાથી આપણને આપણો જવાબ સાચો મળે છે. હવે આપણે ઘડિયા અને ભાંગાકારના ચેપ્ટર નામના પ્રકરણમાં આપણે આગળના ભાંગાકાર જોશું. જુઓ, 65 ભાંગ્યા 5, તો 5 એકાનો ઘડિયો 6 સુધી બોલીશું, તો 6 સુધી તો 5 એકા 5 જ આવશે. શું આવશે? 5 એકા 5. 6 માંથી 5 બાદ કરીએ તો વધે 1, ઉપરથી ઉતાર્યા 5. 5નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 15 સુધી. તો 5 તેરીને 15. હવે 15 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો કેટલા આવ્યા? 13. તો આ ગુણાકાર કરો તો 13 5 ને 65. આપણો જવાબ કેવો છે? સાચો. હવે નંબર 2, 84 ભાંગ્યા 2. આપણે સૌ પ્રથમ ઘડિયો ક્યાં સુધી બોલીશું? 8 સુધી. કે જુઓ, આ તમારે જોવાનું અને આ જોવાનું. 8 કરતા 2 કેવા છે? નાના છે. જો આ પેલી રકમ કરતા તમારી રકમ, આ ભાંગવાની રકમ મોટી હોય તો તમારે 2 સુધી બોલવું પડે. પણ આપણે 2 કેવા છે? 8 કરતા નાના છે. તો 2 એકા 2 આપણે લઈ શકીએ, પણ આપણે 2 એકા 2 લઈશું નહીં, કારણ કે આપણે ઘડિયો 8 સુધી બોલીશું. ક્યાં સુધી બોલીશું? 8 સુધી. તો 2 એકા 2, 2 દુ 4, 2 3 6, 2 4 8. 2 4 કેટલા થાય? 8. 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતારીશું 4. હવે માનો 2 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 4 સુધી. તો 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. હવે જુઓ તો 42 ગુણ્યા 2 કરવાના છે આપણે. તો 2 દુ ને 4 અને 2 ચોકને 8 આવી ગયા 84. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. હવે આપણે 6 એકાનો ઘડિયો લેવાનો છે. ક્યાં સુધી? 9 સુધી, કારણ કે 9 6 કરતા કેવા છે? મોટા છે. જુઓ, 6 એકા 6, તો 9 માંથી 6 જાય તો કેટલા વધે? 3. ઉપરથી ઉતારીશું આપણે 0. 6 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 30 સુધી. તો 6 5 ને 30. આવડે ને બાળકો, ભાંગાકાર એટલે એકદમ સહેલો છે, પણ તમને ઘડિયા અને બાદબાકી સાચી આવડવી જોઈએ તો જ તમે ભાંગાકાર કરી શકો. હવે આપણે 232 ને 2 વડે ભાંગવાના છે. 3 રકમ વાળો દાખલો કેવી રીતે કરી શકાય? તો પેલા કેટલા છે? 2, અને આપણે ભાંગવાના શેના વડે છે? 2 વડે. તો 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3. તો ક્યાં સુધી બોલીશું? આપણે 3 સુધી જ બોલીશું. પાછું 2 એકા 2, તો 3 માંથી 2 જાય તો વધે કેટલા? 1. ઉપરથી ઉતારશું પાછા 2. તો હવે 2 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 12 સુધી. 2 6 12, તો 12 માંથી 12 જાય તો 0. જો 3 રકમ હશે, 3 વાર ઘડિયો બોલવો પડશે, તો તમારો દાખલો કેવો થશે? લાંબો થશે. કેવો થશે? લાંબો થશે. હવે આ 3 રકમ વાળો એક લઈ લેવી, વચ્ચે જીરા વાળો. તો 10 આપેલા છે, તો આપણે પેલા ઘડિયો ક્યાં સુધી બોલીશું? 9 એકા સુધી. 9 એકા 9, પણ આપણે 0 ની નીચે 9 મૂકીશું, તો 0 માંથી 9 ન જાય, તો અહીંયા લઈશું 10 કો. 10 માંથી 9 જાય તો 1, અને અહીં 1 ઓછો થાય એટલે 1 જ વધે. ઉપરથી ઉતારીશું 8. તો 9 દુ ને 18, કેટલા આવે? 9 દુ ને 18, અને આપણે બધાએ 20 ઘડિયા કરવાના જ છે, તો આપણને ખબર પડે 12 નવા કેટલા થાય? 108. બાળકો, ભાંગાકાર સમજાય છે ને? આવી રીતે ભાંગાકાર ગણવાના છે. ચાલો બાળકો, આવજો.